નર્મદા ડેમ ખરા અર્થમાં ગુજરાતની જીવાદોરી બની. નર્મદાના કેચમેન્ટ વિસ્તાર ઉપરવાસનો વરસાદ અને અન્ય રાજ્યોમાંથી છોડાયેલા પાણી ઉપરાંત છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા વરસાદના કારણે સરદાર સરોવર ડેમની ક્ષમતાની બમણો પાણી એકત્ર થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર નર્મદા ડેમ 2019-2020 અને 2022 પછી આ વર્ષે પણ 2023માં પૂર્ણ જળસપાટીએ ફરી એકવાર એટલે કે ચોથી વાર સલકાયું છે. એકતાનગર ખાતે નમામિ દેવી નર્મદાના મંત્રોચ્ચાર સાથે આયોજિત નર્મદા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડાયા હતા અને મા નર્મદાના ઝરના તેમણે શ્રીફળ ચુંદડીના વધામણા કર્યા હતા. આ વર્ષે થયેલા વ્યાપક વરસાદના પરિણામે નર્મદા બેઝિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે. પાણીનો આ અવારો થવાથી રાજ્યના ગામો, નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સિઝન સુધી પૂરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવાની સ્થિતિ ઊભી થશે નહીં. એટલું જ નહીં, નર્મદા કમાન્ડ વિસ્તારના બધા ગામોના ખેડૂતોને રવિ પાકની સિંચાઈ અને પીવાનું પાણી, નર્મદાનું પર્યાપ્ત પાણી મળી રહેશે. આ ઉપરાંત નર્મદા ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિને કારણે કચ્છ, સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને અન્ય ઉદ્વહન યોજનાઓ માટે હાલ નર્મદાના જળ આપવામાં આવી રહ્યા છે. અમૃત સરોવર અને રાજ્યના ગામોના તળાવોમાં જળ સંગ્રહ કરવામાં આવશે. ગુજરાતના 9104 ગામો, 169 શહેરો અને 7 મહાનગરપાલિકા મળી રાજ્યની 4 કરોડથી વધુ જનસંખ્યાને પીવાના પાણી તરીકે નર્મદા જળ પહોંચી રહ્યા છે. એટલું જ નહીં, 63,483 કિલોમીટર લંબાઈના નહેરના કામો પૂર્ણ થઈ ગયા છે. તેના પરિણામે કચ્છ સહિત રાજ્યના 17 જિલ્લાના 78 તાલુકાની 16.99 લાખ હેક્ટર જમીનને સિંચાઈ સુવિધા મળે છે. નર્મદા મૈયાના પાવન જળ કેવડિયા એકતાનગરથી 743 કિલોમીટરની યાત્રા પૂરી કરીને કચ્છના છેક શિવાળાના વિસ્તાર મોડકુબા સુધી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2014માં દેશનું સુકાન સંભાળ્યાના માત્ર 17 દિવસમાં જ આ બેહતુક સરદાર સરોવર નર્મદા ડેમને પૂર્ણ ઊંચાઈ સુધી લઈ જવાની મંજૂરી આપી હતી અને ગુજરાતના વર્ષો જૂના પ્રશ્નનો અંત લાવી રાજ્યને ઉજ્જવળ ભાવિની દિશા આપી હતી. રાજ્ય સરકારે પણ મંજૂરી મળ્યાના દિવસથી જ કામગીરીનો આરંભ કરીને નર્મદા બંધને પૂર્ણ 138.68 મીટરની ઊંચાઈ સુધી પહોંચાડવાનું કાર્ય નિયત સમય કરતા 7 મહિના પહેલું પૂર્ણ કરી દીધું હતું. વડાપ્રધાનના જ વરદ હસ્તે તારીખ 17 સપ્ટેમ્બરે આ બેહું હેતુક યોજના રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી છે. વર્ષ 2019માં નર્મદા ડેમ 138.68 મીટરની પૂર્ણ કક્ષાએ ભરાતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા નીરના વધામણા કર્યા હતા. 2019-2020 અને 2022માં પણ ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ ગયો હતો અને હવે 2023માં ચોથી વાર 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ ડેમ ભરાઈ જતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરી જળ વધામણા કર્યા હતા. દીપક જગતાપ, ચેડેશ ટીવી, રાજપીપળા.